દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ સાતના ગણિત વિષયના પ્રકરણ નંબર એક પૂર્ણાંક સંખ્યાઓના સ્વાધ્યાય એક પોઈન્ટ બે દાખલા નંબર ચારનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું ચાલો તો શરૂ કરીએ દાખલા નંબર ચાર અહીંયા આપણને એવું કહ્યું છે કે નીચે આપેલા વિધાનોને સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો ચાલો તો જોઈએ આપણે પહેલી ખાલી જગ્યા માઇનસ પાંચ વધતા માઇનસ આઠ બરાબર માઇનસ આઠ વધતા ખાલી જગ્યા હવે જુઓ અહીંયા બરાબરની ડાબી બાજુએ અને બરાબરની જમણી બાજુએ બંનેનો જવાબ એક સરખો થવો જોઈએ એટલે કે ડાબા બરાબર જબા થવું જોઈએ તો જો બરાબરની ડાબી બાજુ અહીંયા માઇનસ આઠ છે જમણી બાજુએ પણ માઇનસ આઠ છે તો હવે ડાબી બાજુએ જે માઇનસ પાંચ છે એ માઇનસ પાંચ જમણી બાજુએ પણ હોવા જોઈએ તો જ આપણે ડાબા બરાબર જબા કરી શકીએ તો અહીંયા માઇનસ પાંચ જે છે એને આપણે બરાબરની પાછળ લઈ જઈએ તો અહીંયા માઇનસ પાંચ આપણે મૂકી શકીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે માઇનસ પાંચ આગળ હતા અહીંયા માઇનસ પાંચ પાછળ છે અને અહીંયા માઇનસ આઠ પાછળ હતા બરાબરની આગળ એ બરાબરની પાછળ તમે જોશો તો માઇનસ આઠ આગળ છે એટલે કે અહીંયા આપણે ક્રમનો જે ગુણધર્મ છે એના વિશે આ ક્રમના ગુણધર્મ મુજબ આપણે અહીંયા ખાલી જગ્યા માઇનસ પાંચ લખી શકીએ એવું આપણે કહી શકીએ એટલે કે ક્રમના ગુણધર્મનો ઉપયોગ અહીંયા થયો છે તો જવાબ આવશે આપણો માઇનસ પાંચ ચાલો બીજું જોઈએ માઇનસ ત્રેપન વધતા ખાલી જગ્યા બરાબર માઇનસ ત્રેપન એટલે કે માઇનસ ત્રેપનની અંદર કઈ સંખ્યા આપણે ઉમેરીએ તો જવાબ એ સંખ્યા પોતે જ આવે એટલે કે માઇનસ ત્રેપન જ આવે તો અહીંયા જવાબ આવશે શૂન્ય શૂન્ય જે છે ને તે સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે એટલા માટે કોઈપણ સંખ્યાની અંદર જો શૂન્ય ઉમેરવામાં આવે તો જવાબ તે સંખ્યા પોતે જ મળે આપણને તો આપણે એવું કહી શકીએ કે માઇનસ ત્રેપનમાં આપણે શૂન્ય ઉમેરીએ તો જવાબ માઇનસ ત્રેપન જ મળશે ત્યાર પછી ત્રીજું સત્તર વત્તા ખાલી જગ્યા બરાબર ઝીરો સત્તરમાં આપણે કઈ સંખ્યા ઉમેરીએ તો જવાબ શૂન્ય આવે તો જવાબ આવશે માઇનસ સત્તર મિત્રો કોઈ પણ બે વિરોધી સંખ્યાઓનો સરવાળો હંમેશા શૂન્ય જ થાય તો જો સત્તરનો સરવાળો માઇનસ સત્તર એટલે કે એની વિરોધી સંખ્યા સાથે કરવામાં આવે તો જ જવાબ આપણને શૂન્ય મળે ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા કહ્યું છે કે કાઉન્સમાં છે તેર વત્તા માઇનસ બાર ખાલી જગ્યા એટલે કે અહીંયા જો તેર અને આ માઇનસ બાર જે છે ને એ જૂથમાં છે અને પ્લસ અહીંયા ખાલી જગ્યાએ આપેલી છે ત્યાં આપણે એક સંખ્યા લખવાની છે એટલે કે બરાબરની ડાબી બાજુએ હવે બરાબરની જમણી બાજુ જુઓ તો અહીંયા તેર વત્તા કાઉસમાં માઇનસ બાર વધતા માઇનસ સાત આપેલા છે એટલે કે અહીંયા તમે જુઓ જૂથમાં માઇનસ બાર અને માઇનસ સાત આપેલા છે અને બરાબરની આગળ તમે જોશો તો અહીંયા જૂથમાં તેર અને માઇનસ બાર આપેલા છે તો બરાબરની પાછળ એક સંખ્યા આપણને આપેલી છે માઇનસ સાત જે બરાબરની આગળ નથી તો અહીંયા આપણે જવાબમાં લખવા પડશે માઇનસ સાત અહીંયા મિત્રો જૂથના ગુણધર્મોનો ઉપયોગ થયો છે એટલે કે બરાબરની આગળ ડાબી બાજુએ તેર અને માઇનસ બારનું જૂથ બનેવું છે જ્યારે બરાબરની પાછળ જોશો તો માઇનસ બાર અને માઇનસ સાતનું જૂથ બનેવું છે તો મિત્રો જૂથના ગુણધર્મ પ્રમાણે જો કોઈ બે સંખ્યાઓનું જૂથ કરવામાં આવે ને ત્રીજી સંખ્યાને આપણે અલગ રાખીએ તો પણ એના જવાબની અંદર કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી તો આ જૂથના ગુણધર્મ મુજબ ડાબા બરાબર જબા કરવા માટે આપણે અહીંયા જવાબ લખવો પડશે માઇનસ સાત ચાલો ત્યાર પછી જોઈએ આગળ તો માઇનસ ચાર વધતા કાઉસમાં છે પંદર વત્તા માઇનસ ત્રણ બરાબર માઇનસ ચાર વત્તા પંદર વત્તા ખાલી જગ્યા તો અહીંયા પણ આપણે જૂથના ગુણધર્મનો જ ઉપયોગ કરીશું અને આપણે જવાબ અહીંયા લખીશું માઇનસ ત્રણ કારણ કે બરાબરની આગળ તમે જુઓ માઇનસ ત્રણ છે જે બરાબરની પાછળ નથી તો અહીંયા આપણે લખવા પડશે માઇનસ ત્રણ જૂથનો ગુણધર્મ છે મિત્રો ફરી મળીશું આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ ના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયો તમારા દોસ્તો અને મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું